ઉલાન એક વખત હાન ચાઇનામાં ફા ચૌ રહેતા હતા. તે શાહી લશ્કરના યોદ્ધા હતા. તેમની મુલાન નામની એક સુંદર પુત્રી હતી. મુલાનને તેના પિતાનું બખ્તર બહુ ગમતું હતું. તે હંમેશા તેને પહેરીને પોતાને અરીસામાં જોયા કરતી. ઓહ મુલાન, આ તું શું કરે છે? પિતાજી, હું તમારા જેવી યોદ્ધા કેમ ન બની શકું? કારણ કે સ્ત્રીઓને યુદ્ધ લડવાની છૂટ નથી. મારી દીકરી, તેઓ ઘાયલ થઈ શકે છે. તેમને ઘરની સંભાળ રાખવી જોઈએ. પણ યુદ્ધમાં સ્ત્રીઓ પુરુષો જેટલી સારી હોઈ શકે છે. હા મારી દીકરી, પરંતુ જનરલ યુદ્ધમાં ક્યારેય કોઈ સ્ત્રીને પરવાનગી આપશે નહીં. એક દિવસ હાન ચાઇનાના સમ્રાટને ખબર પડી કે હંસ લશ્કર પર હુમલો કરવા જઈ રહ્યો છે. હંસની આગેવાની ખૂબ જ ક્રૂર શાન યુ કરતો હતો. તેઓ તેમની જમીન પચાવવા માંગતા હતા. આપણી સેના એટલી મોટી નથી. આ યુદ્ધમાં લડવા માટે દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ આવે એમ હું ઈચ્છું છું. જેટલી વધુ એટલું વધુ સારું. ટૂંક સમયમાં આ વાત ફેલાણી અને દરેક પરિવારનો એક સભ્ય જનરલ પાસે તાલીમ લેવા માટે પર્વત પર મોકલવામાં આવ્યો. પરંતુ મુલાનના ઘરે કંઈક અનપેક્ષિત થયું. મારે જવું પડશે. આ સમ્રાટનો હુકમ છે. પણ તમારી તબિયત સારી નથી. તમે યુદ્ધ કેવી રીતે લડશો? કાંઈ વાંધો નહીં. મારા દેશ અને મારા લોકોને મારી જરૂર છે. હું કાલે જ જઈશ. ના, પિતાજી બહુ બીમાર છે. આ પર્વત ઉપર ચડવું મુશ્કેલ છે. તે જનરલ પાસે પહોંચવા માટે પણ સક્ષમ નથી. મારો દેશ જોખમમાં છે, પણ હું મારા પિતાને આ કરવા ન દઈ શકું. મુલાન હાર માંગવા નહોતી માંગતી. હું જાણું છું મારે શું કરવું જોઈએ. હું પર્વતોમાં તાલીમ માટે જઈશ. હું દેશ માટે લડીશ અને હંસનો નાશ કરીશ. મને માફ કરજો પિતાજી. હું જાણું છું સવારે તમે ગુસ્સે થશો, પણ હું તમને નથી ગુમાવી શકતી અને મારા દેશને હારતો નથી જોઈ શકતી. તમારી વાત ના સાંભળવા બદલ મને માફ કરો, પરંતુ જો મારે માણસ તરીકે આ યુદ્ધ લડવાનું હોય તો હું એમ જ કરીશ. અને આમ શક્તિશાળી મુલાન શાહી આર્મી જનરલ તરફ ચાલી નીકળી. તે જાણતી હતી કે સ્ત્રીઓને યુદ્ધ કરવાની છૂટ નથી, પરંતુ તે પણ જાણતી હતી કે તેના દેશ અને તેના પિતા માટેનો પ્રેમ તેના હૃદયમાંથી આવ્યો હતો. અત્યારે તેને પરવા નહોતી કે તે કોઈ પુરુષ છે કે સ્ત્રી. તે બસ એક યોદ્ધા હતી. તે કહ્યું કે તારું નામ ચેંગ છે, બરાબર ને? તારી યુદ્ધ કુશળતા કેવી છે? હા જનરલ, મારું નામ ચેંગ છે. મારી લડાઈ કુશળતા અહીંના અત્યંત કુશળ યોદ્ધાઓ જેટલી કદાચ સારી ન હોય, પણ મારો વિશ્વાસ કરો, હું તમને ફરિયાદની તક નહીં આપું. જનરલ, મને તારો જુસ્સો ગમે છે ચેંગ. આપણે કાલે તારી તાલીમ શરૂ કરીશું. મુલાન મક્કમ, મજબૂત અને તૈયાર હતી. તેણે તલવારની કુશળતાને વિકસાવવા માટે ખૂબ મહેનત કરી. તે ઝડપથી શીખી રહી હતી. જ્યારે બાકીના બધા આરામ કરતા ત્યારે તે અભ્યાસ કર્યા કરતી. એક માણસ તરીકે મુલાનને સેનામાં સ્વીકારી લેવામાં આવી. તેના સાથી યોદ્ધાઓ તેનો આત્મવિશ્વાસ અને જુસ્સાને પસંદ કરતા હતા. પણ ત્યાં કોઈ અન્ય પણ હતું જે મુલાનની તાલીમથી ખૂબ જ પ્રભાવિત હતું. તે હતો રક્ષક ડ્રેગન મુશુ. મુશુને તેના પૂર્વજો દ્વારા મુલાનને મદદ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે મુલાન તેના ઘરને છોડીને પર્વતોમાં જઈ રહી હતી ત્યારે તેની માતાએ તેને જોઈ લીધી અને તે ડરી ગઈ અને તેણે તરત જ તેના પૂર્વજોને પ્રાર્થના કરી. ઓહ, અમને બચાવો, મારી પુત્રીને બચાવો. ચિંતા નહીં કરો, તે બહુ જ બહાદુર છોકરી છે. એની પાસે સોનાનું હૃદય છે. મુશુ એક રક્ષક ડ્રેગન છે. તે મુલાનનું ધ્યાન રાખશે. અને તે રીતે મુશુ હંમેશા મુલાન પર ધ્યાન રાખતો. મુલાનને ખબર પણ નહોતી કે તેની પાસે એક રક્ષક ડ્રેગન છે. પરંતુ મુશુએ ક્યારેય તેને પોતાની દ્રષ્ટિથી બહાર ન જવા દીધી. આ તો બહુ જ નિપુણ છે. તેને તેની કાબિલિયત પુરવાર કરવાની તક મળવી જ જોઈએ. મુશુએ લી શાનને પર્વતો પર હુમલો કરવાનો હુકમ કરતો એક ખોટો પત્ર લખ્યો. હંસે શહેર પર હુમલો કર્યો છે. આપણને પર્વતો તરફ કૂચ કરવાનો અને તેમના બાકીના દળોનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૈનિકો પર્વતો તરફ કૂચ કરતા હતા, પરંતુ તેઓ જાણતા નહોતા કે આ એક મોટી ભૂલ હતી. હંસે શહેર પર હુમલો કર્યો નહોતો.
તે બધા પર્વતોમાં છુપાઈ રહ્યા હતા તે આશામાં કે શાહી લશ્કર એક ભૂલ કરશે હંસે શાહી લશ્કર પર હુમલો કર્યો હંસની સરખામણીમાં તેઓ ખૂબ જ ઓછા હતા તેઓ ઘણો લડ્યા પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો અને અચાનક થોભો મારી પાસે એક ઉપાય છે મુલાને છેલ્લી તોપ લીધી અને તેણે પર્વતોની વચ્ચે નિશાન તાક્યું તેનાથી બધો બરફ નીચે આવ્યો અને ટૂંક સમયમાં હંસની સેના બરફ હેઠળ દટાઈ ગઈ પરંતુ તોપથી મુલાનને પણ ઈજા થઈ હતી તે જમીન પર પડી ભાંગી બધા આસપાસ ભેગા થઈ ગયા એક યોદ્ધાએ તેને પકડવાની કોશિશ કરી ત્યારે જ તેની હેલ્મેટ નીકળી ગઈ અને તેના લાંબા ચમકીલા વાળ હવામાં લહેરાવા માંડ્યા ઓ આપણને ખબર નહોતી કે ચેંગના આટલા લાંબા વાળ છે મારી હેલ્મેટ ક્યાં છે તારા અવાજને શું થયું ચેંગ ગળાને નુકસાન પહોંચ્યું છે ઊભી રહે તું ચેંગ નથી તું પુરુષ નથી તું એક સ્ત્રી છે હવે કે કોણ છે તું ઓ મને માફ કરો જનરલ હું તમારી દુશ્મન નથી હું ફા મુલાન છું ફા ચૌની પુત્રી મારા પિતાજી બીમાર હતા અને હું નહોતી ઈચ્છતી કે તેમને વધુ તકલીફ થાય હું મારા દેશને પ્રેમ કરું છું પણ સ્ત્રીઓને યુદ્ધ કરવાની છૂટ નથી તેથી મેં એક પુરુષ તરીકે વેશ લીધો જેથી હું યુદ્ધમાં લડી શકું મારો ઈરાદો ખોટો નથી પરંતુ કંઈક તો ખોટું થયું છે તે અમને દગો આપ્યો છે હું તારા જીવનને બચાવીશ કારણ કે તે હંસને હરાવવામાં મદદ કરી છે પરંતુ હવે તું લડી નહીં શકે જા તારા ગામમાં ચાલી જા અને ફરી પાછી કોઈ દિવસ નહીં આવતી મુલાન સંપૂર્ણપણે ભાંગી પડી મુશુ પણ મુલાનને અનુસર્યો પર્વતોમાં તેમના માર્ગ ઉપર મુલાને કેટલાક વિચિત્ર અવાજો સાંભળ્યા તે અવાજની દિશામાં તે તરફ જોવા ગઈ ઓ નહીં હંસ તેઓ હજી જીવતા છે અરે તેઓ શહેર તરફ કૂચ કરી રહ્યા છે મારે જનરલને ચેતવવા પડશે મુલાન લીશાન તરફ ભાગી જનરલ જનરલ તું તું પાછી અહીંયા કેમ આવી જનરલ હંસ હજુ જીવતા છે તેઓ શહેર તરફ કૂચ કરી રહ્યા છે આપણા સમ્રાટ જોખમમાં છે તારા પર વિશ્વાસ કરવાનું મારી પાસે કોઈ કારણ નથી ચાલી જા ના કૃપા કરો હવે હું શું કરું ના હું આમ હાર નહીં અજમાનું મારે પ્રયત્ન કરવો પડશે હું મારા સમ્રાટ અને મારા દેશને બચાવીશ મુલાન જાતે જ હંસને રોકવા માટે મક્કમ હતી તેણે તેનો ઘોડો લીધો અને શહેરમાં ગઈ તે દરમિયાન મારે આખરે શા માટે ચેંગ પર વિશ્વાસ કરવો જોઈએ મતલબ મુલાન પર પરંતુ તેણે મારી સેનાને બચાવી છે અને તે ઉત્તમ તલવાર કુશળતા પણ ધરાવે છે જો તે સાચું કહેતી હોય અને જો સમ્રાટ ખરેખર જોખમમાં હશે તો મારે તે થવા દેવું ના જોઈએ મારા જીવતા નહીં હું હમણાં જ મારી આખી સેનાને શહેર તરફ કૂચ કરાવું છું અને આમ મુલાન તેના શહેર અને હંસના સમ્રાટનું રક્ષણ કરવા માટે ગઈ અને શાહી લશ્કર પણ ગયું મુલાને શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે જોયું કે કેટલાક હંસ પહેલેથી દરવાજાને પાર કરી ગયા હતા ઓહ એટલે શાન યુએ પહેલેથી જ મહેલમાં પ્રવેશ કર્યો હશે મારે અમારા સમ્રાટને બચાવવા જ પડશે મુલાન ઉતાવળે મહેલમાં ગઈ અને જોયું કે તેના સમ્રાટને પકડી લેવામાં આવ્યો હતો નહીં હવે હું શું કરી શકું એક મિનિટ મારી પાસે એક યોજના છે ઓહ શક્તિશાળી શાન યુ હું ખરેખર તમને જીવન જોઈને ખૂબ ખુશ છું શું તું શું કહેવા માંગે છે મને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં સુંદર યુવાન સ્ત્રી હા મેં પણ તેને તે જ કહ્યું પણ તેણે હસતા હસતા કહ્યું કે તમે તેની સરખામણીમાં કંઈ નથી અને તમે થોપ તે કોણ છે ચેંગ 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 કોણ છે ચેંગ શાહી સૈન્યનો યોદ્ધા છે જેણે તમારા યોદ્ધાઓને પર્વતના બરફની નીચે કચડી નાખ્યા ઓ તે નાનો માણસ હા હા તેણે કહ્યું કે જો તમે મૃત્યુ પામ્યા ન હો તો તમને પણ પડકાર આપશે અને પોતાના હાથેથી તમને પરાજય આપશે પણ તે જાણતો નથી તમે જીવન છો એ અગાશી પર છે તમે મને ત્યાં કેમ નથી લઈ જતા આપણે તેના પર હુમલો કરીએ મને આ વાત ગમી સૈનિકો સમ્રાટને જવા ન દેતા ચાલો જોઈએ કે આ ચેંગ કેટલો કુશળ છે શાન યુ મુલાન સાથે અગાશી ઉપર ગયો મુલાને તેને પાછળથી ધક્કો માર્યો અને તેના કપડાની નીચેથી તેણે પોતાની તલવાર કાઢી શું તે ચેંગ ક્યાં છે અને તે તલવાર શા માટે પકડી છે
ચેંગ, જેણે તમારા સૈનિકોને બરફ નીચે દફનાવ્યા છે, તે તમારી સામે છે. શાન્યુ, તમે અમારા પર હુમલો કરવાની હિંમત કરી છે. હવે હું તમને હરાવીશ. એક સ્ત્રી યોદ્ધા. કેમ? શું તમે ડરો છો કારણ કે હું સ્ત્રી છું? ચિંતા નહીં કરો, મને હરાવવી એટલી સરળ નથી. તારી આટલી હિંમત? શાન્યુ હારી ગયો હતો. મુલાન તેના સમ્રાટને બચાવવા માટે સીડીથી નીચે આવી, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે જનરલ લીશાન. સમ્રાટને પહેલાથી જનરલ લીશાન અને તેની સેનાએ મુક્ત કરાવી લીધા હતા. બધાને ખબર પડી કે શાન્યુ હવે નથી રહ્યો. હંસની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં નાખવામાં આવ્યા. લોકો હંસ ઉપર મળેલા વિજય માટે ઉત્સાહિત થઈને નાચતા હતા. હાન ચાઇના તેમના બહાદુર યોદ્ધા મુલાન માટે ખુશ હતી. વાહ મુલાન, તેનું શાહી સૈન્ય તરફથી બહાદુરી માટે સન્માન કરવામાં આવ્યું. મુલાને આ સન્માન સ્વીકાર્યું. તેણે સમ્રાટનો આભાર માન્યો અને તેના પરિવારમાં પાછી ફરી. ઓહ મુલાન, અમે ખૂબ ખુશ છીએ કે તું સુરક્ષિત છો. તે અમને ડરાવી દીધી. મને માફ કરો પિતાજી. ના મારી દીકરી, અમને તારા પર ગર્વ છે. મને પણ ગર્વ છે. શું? તમે કોણ છો? હું એક રક્ષક ડ્રેગન છું. હું હંમેશા એવા લોકોની સંભાળ રાખું છું જે પોતાને સાબિત કરવા માંગે છે. તે તારા પિતા અને તારા દેશ પ્રત્યે હિંમત અને શુદ્ધ પ્રેમ બતાવ્યો છે. તું એક સાચી યોદ્ધા છે. તે સાબિત કરી નાખ્યું છે કે સ્ત્રી કાંઈ પણ કરી શકે છે જો તે સાચા મનથી કરવા માંગતી હોય. હા, અને મને મારી પુત્રી પર ગૌરવ છે.